સાધન વડે હવે હરસ મસાની સારવાર સિંહો સરકારી હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ થઈ। હરસ મસાની પીડાદાયી સર્જરી સારવારથી હવે દર્દીઓને છુટકારો મળશે। અતિ આધુનિક સ્પોટ મશીન દ્વારા હરસ મસાની સારવાર હવે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ સિહોરના આરોગ્ય કેન્દ્રમાં સારવાર આપવામાં આવશે, જે અંગે સિહોર સરકારી હોસ્પિટલના મેડિકલ સહદેવસિંહ ચૌહાણ દ્વારા વિગતો આપતા જણાવ્યું હતું કે આ સ્ટેમ્પનો સારવાર ખાનગી હોસ્પિટલમાં 50-60 હજારનો ખર્ચ થતો હોય, જે PMK કાર્ડમાં વિનામૂલ્ય કરવામાં આવશે। હું ડૉક્ટર સહદેવસિંહ ચૌહાણ, અધિક્ષક શ્રી સામૂહિક આરોગ્ય કેન્દ્ર સિંહોર। અહીંયા અમારે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે હરસ મસાના ઘણા દર્દીઓ આવતા હોય છે, જે હરસ મસાના જે રૂટીન ઓપરેશન થતા હોય છે, જે ઘણા દુખાવાજનક હોય છે। ઓપરેશન કરાવ્યા પછી પણ દર્દીને 1.5 થી 2 મહિના સુધી પાણીમાં શેક લેવા, સંડાસ જતી વખતે અતિશય દુખાવો થવો, બ્લીડિંગ થવું, એવી તકલીફો રહેતી હોય છે। એના માટેનું અત્યાધુનિક ઓપરેશન જે કહેવાય એ સ્ટેપલર એમ્બ્રોઇડોપેક્સી જે હોય છે, જે અમે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે PMJ કાર્ડ ધારકો માટે વિનામૂલ્ય કરી આપવામાં આવે છે, એમાં આ અમે જનરલી એક સ્ટેપલર વાપરતા હોઈએ છીએ કે આમાં દર્દીને બિલકુલ દુખાવો થતો નથી। કારણ કે આ જે ઓપરેશન છે એ સંડાસની જગ્યાએથી 4 સેન્ટીમીટર ઉપર આખી સ્ટેપલ લાઈન હોય છે, કે જેમાં મસાને કાપવાના હોતા નથી। ખાલી સ્ટેપલર કરવાથી નીચે મસાને જે બ્લડ સપ્લાય મળતો હોય, જે લોહી મળતું હોય છે, તે બંધ થઈ જાય છે અને મસા આપોઆપ એની જાતે બેસી જાય છે। આ પ્રકારનું અત્યાધુનિક ઓપરેશન સિંહોર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે PMJ કાર્ડ ધારકો માટે વિનામૂલ્ય કરી આપવામાં આવે છે, જેનાથી દર્દીઓને ઘણો ફાયદો થાય છે, જેનાથી દર્દી વહેલા જ એના રૂટીન કામમાં કરી શકે છે। 5 થી 7 દિવસમાં એનું રૂટીન, જે કોઈ પણ કામ હોય, ભારે કામ હોય કે ખેતીવાડીનું કામ હોય, તો તે પણ કરી શકે છે, જે બીજા ઓપરેશનો, સાદા ઓપરેશનો કરાવવાથી તે કરી શકતા નથી। લાંબા સમય સુધી આરામ કરવો પડે છે, ત્યાં સુધી એમનું જે કામ હોય છે એ અટવાઈ જાય છે, ઘરના જે કમાતા વ્યક્તિ હોય એના માટે ઘણો બોજ વધી જાય છે, જે આ ઓપરેશન, અત્યાધુનિક મસા માટેનું ઓપરેશન કરાવવાથી દર્દીને ફાયદો થાય છે અને રૂટીનલી જલ્દીથી એમના કામ પર ચડી શકે છે। સાહેબ, ખાનગી હોસ્પિટલમાં કરે અને કેટલો ખર્ચ થાય છે? ખાનગી હોસ્પિટલોમાં આ ઓપરેશન કરાવવા જતા ઓછામાં ઓછા 60-70 હજાર જેવો ખર્ચો થતો હોય છે। કારણ કે મેઇન જે છે આ સ્ટેપલર છે, જે ખાસું મોંઘું હોય છે, જે આપણે PMJ કાર્ડ ધારકો માટે વિનામૂલ્ય કરી આપીએ છીએ। સાહેબ, આ સ્ટેપલર પછી રાખી મૂકવું કે નાખી દેવાનું આવે છે? એક જ આ જે સ્ટેપલર છે, એક દર્દીમાં એક જ વાર યુઝ થઈ શકે, સિંગલ યુઝ સ્ટેપલર હોય છે। એક દર્દીમાં વાપર્યા પછી આનો બીજો કોઈ ઉપયોગ રહેતો નથી। આ ઓપરેશન કર્યા પછી અમે આ સ્ટેપલર દર્દીને જ આપી દેતા હોઈએ છીએ, કે જેનાથી એને પણ ખ્યાલ આવે કે ભાઈ ના આ વસ્તુથી અમારું ઓપરેશન થયેલું છે।